હજીરા વિસ્તારના મોરા ગામમાં માં ભવાની માતાજીનું મંદિર આવેલું છે. કહેવાય છે કે મોરા ગામ એટલે વર્ષોથી મોર ધ્વજ નામથી ચાલતું હતું. પહેલાના જમાનામાં મોર ધ્વજ રાજા રહેતા ત્યારથી આ ગામનું નામ મોરા રાખવામાં આવ્યું હતું. વર્ષોથી પરંપરાગત મોરા ગામ જાત્રા અને ત્યાં એક કૂવો આવેલો છે. ત્યાંથી મોરા ગામમાંથી મોર ધ્વજા રાજા આવ્યા હતા. મોરા ગામમાં શ્રદ્ધની તર્પણ વિધિ પણ કરવામાં આવે છે. આ વર્ષો પુરાણું મંદિર માં ભવાનીનું મંદિર આવેલું છે. માતાજીની સાલગીરા નિમિત્તે સવારે માતાજી અભિષેક, માતાજીની આરતી, માતાજીનું મંદિરની બહાર યજ્ઞ કરવામાં આવે છે. આશ્રય યજ્ઞમાં 15 જોડાઓથી વધુ બેસવામાં આવે છે. ગ્રામજનો દ્વારા માતાજીની મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવે છે. પરંપરાગત માતાજીની સાલગીરા નિમિત્તે સાંજે ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. તમામ ગ્રામજનો દ્વારા ભવાની ગ્રુપ દ્વારા ધામધૂમથી સાલગીરાની ઉજવણી કરવામાં આવે છે. યજ્ઞેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હજીરા. હજીરા વિસ્તારના મોરા ગામમાં માં ભવાની માતાજીનું મંદિર આવેલું છે. કહેવાય છે કે મોરા ગામ એટલે વર્ષોથી મોર ધ્વજ નામથી ચાલતું હતું. પહેલાના જમાનામાં મોર ધ્વજ રાજા રહેતા ત્યારથી આ ગામનું નામ મોરા રાખવામાં આવ્યું હતું. વર્ષોથી પરંપરાગત મોરા ગામ જાત્રા અને ત્યાં એક કૂવો આવેલો છે. ત્યાંથી મોરા ગામમાંથી મોર ધ્વજા રાજા આવ્યા હતા. મોરા ગામમાં શ્રદ્ધની તર્પણ વિધિ પણ કરવામાં આવે છે. આ વર્ષો પુરાણું મંદિર માં ભવાનીનું મંદિર આવેલું છે. માતાજીની સાલગીરા નિમિત્તે સવારે માતાજી અભિષેક, માતાજીની આરતી, માતાજીનું મંદિરની બહાર યજ્ઞ કરવામાં આવે છે. આશ્રય યજ્ઞમાં 15 જોડાઓથી વધુ બેસવામાં આવે છે. ગ્રામજનો દ્વારા માતાજીની મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવે છે. પરંપરાગત માતાજીની સાલગીરા નિમિત્તે સાંજે ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. તમામ ગ્રામજનો દ્વારા ભવાની ગ્રુપ દ્વારા ધામધૂમથી સાલગીરાની ઉજવણી કરવામાં આવે છે. યજ્ઞેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હજીરા.